વાત કરીએ તો સુરતના 28 કલાક બાદ પણ આગ પર કાબુ નથી. રઘુવીર માર્કેટમાં લાગેલી આગ પર હજુ પણ કાબુ નથી આવ્યો. હજુ પણ નાની નાની આગ લાગી રહી છે. ફાયરની તમામ ગાડીઓ હજી પણ ઘટના સ્થળે છે. આખી રાત ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો. રઘુવીર માર્કેટમાં ગઈકાલે આગ લાગી હતી, જે હજુ સુધી બુઝાઈ નથી. 12 કલાક બાદ પણ હજી પરિસ્થિતિ એ જ છે. આખી રાત ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો. 28 કલાક બાદ પણ આગ પર કાબુ નથી મેળવાયો. આજ વિશે વધુ વાતચીત કરવા માટે સુરતથી અમારી સાથે સંવાદદાતા ચેતન પટેલ જોડાયા છે. જે ચેતન, 28 કલાક થઈ ગયા, હજી પણ પાણીનો મારો ચાલુ છે, આગ નથી બુઝાઈ. જી ચોક્કસથી, ગત રોજ વહેલી સવારે જે રીતે 3 વાગે રઘુવીર માર્કેટમાં આગ લાગી હતી, હજી પણ આજે આગ છે તે આગ હજી પણ જોવા મળી રહી છે. આ ઘટનાને 28 કલાક વીતી ગયા હોવા છતાં ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અંદાજિત 100થી વધુ ફાયર ફાઇટરોની અહીં મદદ લેવામાં આવી રહી છે, જ્યારે જિલ્લાની 30થી વધુ ફાયર ફાઇટરની જે ગાડીઓ છે તે ગાડીઓની મદદ લેવામાં આવી રહી છે. હાલ 95% જેટલી જે આગ છે તે આગ પર કાબુ મેળવાયા છે. જોકે હાલમાં જે અહીંનો જે પ્રથમ માળ છે તે પ્રથમ માળમાં ફરીથી આગ લાગી છે, જેને કારણે ફાયર વિભાગની એક જે ટીમ છે તે ટીમ પહેલા માળે અંદર જઈ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીની જો વાત કરીએ તો 3.5 કરોડ લીટર જેટલું પાણી આગ ઓલવવામાં અહીં આવી ગયું છે. જો આગ આજે સંપૂર્ણ રીતે કાબુમાં આવી જશે તો આ તમામ આખી બિલ્ડિંગ જે છે તે સીલ મારી દેવામાં આવશે. આ ઉપરાંત જે બીયુસી જે બિલ્ડિંગનું છે તે પણ રદ કરી દેવામાં આવ્યું છે. આજે મ્યુનિસિપલ કમિશનર અને ફાયર વિભાગના જે ઓફિસર છે તે ઓફિસર એક મિટિંગનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આ આગ કયા કારણસર લાગી હતી તેમજ આગને ઓલવવા માટે કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તે અંગે તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી હતી. હાલ ફાયર વિભાગના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના તમામ પ્રકારના પ્રયાસો મેળવવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની મુલાકાત લેવામાં આવી રહી હતી. હાલ જે મોટર બ્રાઉઝર છે તે મોટર બ્રાઉઝરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવવાના તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો નુકસાનીનો આંકડાની જો વાત કરીએ તો અંદાજિત 400 કરોડથી વધુનું જે નુકસાન છે તે નુકસાન સહન કરવાનો વારો આવશે. હાલ સુરત શહેરની તમામ ફાયર ફાઇટરની ટીમ હજી પણ ઘટના સ્થળે જોવા મળી રહી છે. આગ પર કઈ રીતે કાબુ મેળવી શકાય તે અંગે તમામ પ્રકારની અહીં તકેદારી રાખવામાં આવી રહી છે. હું ફરીથી આપણને કેમેરામેનને રાકેશને કહીશ કે જે મોટર બ્રાઉઝર છે તે મોટર બ્રાઉઝર થી આગ કઈ રીતે એ લોકો એ કરશે. હાલ આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે. જી સર, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? હાલ જે છે એ અત્યારે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યું છે, પણ છતાં કુલિંગનું કાર્યવાહી અત્યારે ચાલુ છે. કુલિંગનું કાર્યવાહી એટલા માટે જરૂરિયાત છે કારણ કે એન્ટાયર જે બિલ્ડિંગ હતું એનું હીટ ખૂબ જ મોટા પ્રમાણમાં હતું. એ હીટ બીજા બિલ્ડિંગને ટ્રાન્સફર ના થાય અને આ જે સિન્થેટિક મટીરિયલ છે અને જે ટેક્સટાઇલ મટીરિયલ્સ છે એ મટીરિયલ્સ ખૂબ ઇન્ફ્લેમેબલ અને જ્વલનશીલ હોવાથી એને કઈ રીતે પણ આગ ફરીથી ના આવે એટલા માટે ફાયરના ટીમને સ્ટાન્ડ ટુ કરાયા છે. અને જ્યાં સુધી આ સંપૂર્ણપણે જે છે એ કુલિંગ કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી ફાયરના ટીમ કમ્પ્લીટલી સ્ટાન્ડ ટુ રહેશે. અત્યાર સુધી કેટલી ગાડીઓ યુઝ થઈ? આગ ગઈકાલે રાત્રે 12:30 સુધી આગ હતું. 12:30 પછી કમ્પ્લીટલી આગને તો બુઝાવવામાં આવ્યું છે, પણ એનું જે સ્મોક છે હજુ છે. એટલે સ્મોક જ્યારે બ્લાકિશ હોય ત્યારે પ્રોબ્લેમ થતા હોય, અને આ જે સ્મોક છે થોડું વ્હાઇટિશ થયા છે. એટલે અત્યારે પ્રશ્ન ઓછું ગંભીર છે, પણ છતાં એને જ્યાં સુધી એ કમ્પ્લીટલી આઉટ ઓફ ડેન્જર ના થઈ જાય ત્યાં સુધી એને ફાયર ટીમને સ્ટાન્ડ ટુ રાખવામાં આવશે. હજી પણ પહેલા માળે આગ લાગી છે, ફાયરની એક ટીમ અંદર ગઈ છે. જે આ મેં કીધું આપને કે આ જ્વલનશીલ પદાર્થ છે અને એમાં ફાયરનું શક્યતા રહેલી છે, કારણ કે નીચે જે દબાયેલા મટીરિયલ છે એમાં આગનું થોડુંક ચપ્પું રહે છે અને આ બિલ્ડિંગમાં કમ્પ્લીટલી ટેમ્પરેચર વધારે છે, એટલે ક્યારે પણ આ જે છે એ આગ આગળ આવી શકે. એટલા માટે જ્યાં સુધી આ ફાયર કમ્પ્લીટલી ડોઝ ઓફ ના થાય
ત્યાં સુધી ફાયરનું કામગીરી ચાલુ રહેશે. આ બિલ્ડિંગને સ્ટ્રક્ચરલ એક્સપર્ટ દ્વારા એ બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી જોવામાં આવશે અને જરૂરિયાત પડશે તો આ બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે. તો આ હતા મ્યુનિસિપલ કમિશનર, જેઓ હાલ મુલાકાતે માટે અહીં આવી પહોંચ્યા છે. સમગ્ર પ્રકારની જે સંપૂર્ણ જે માહિતી છે તે માહિતી અહીં મેળવી લેવામાં આવી રહી છે. હાલ આપે જે રીતે જોયું તે રીતે આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. સ્ટ્રક્ચર રિપોર્ટના આધારે આ બિલ્ડિંગ ઉતારી દેવાય દેવી કે કેમ તે અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે. આજે મ્યુનિસિપલ કમિશનર સાથે ફાયર ઓફિસર જે છે તેમની એક મહત્ત્વની બેઠક પણ છે. આ બેઠકમાં આ બિલ્ડિંગ સામે કયા પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવી તે અંગે મહત્ત્વનો નિર્ણય પણ લેવામાં આવશે. જી બિલકુલ ચેતન, એક સવાલ એ પણ થાય કે ક્યાં સુધીમાં આ આગ બુઝાઈ શકે છે? આ સાથે સાથે કોઈ બેદરકારીના કારણે આગ લાગી છે તે પ્રકારનું પણ કહેવામાં આવે છે, જેથી આ બિલ્ડિંગને આગામી સમયમાં સીલ પણ કરી દેવામાં આવશે. એટલે કહી શકાય કે સુરત મહાનગરપાલિકા હજુ પણ ક્યાંક કાચું કાપી રહી છે તમામ જગ્યાઓ પર, મોટી બિલ્ડિંગમાં તપાસ કરવામાં કે ત્યાં અગ્નિશામક દ્રવ્યો છે કે નહીં, સાધનો છે કે નહીં. બિલ્ડિંગમાં ગઈ પણ હતી અને ખાસ કરીને ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો તો છે, જો કે અંદર જે ફાયરના ઇક્વિપમેન્ટ ચાલવા જોઈએ તે ચાલતા ન હતા, જેને કારણે આ જે બિલ્ડિંગ છે તેમને સુડા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસના આધારે અહીં કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જો કે જે બિલ્ડર છે તે બિલ્ડર દ્વારા ફાયર સેફ્ટીના જે સાધનો માટે તકેદારી લેવી જોઈએ તે તકેદારી લેવામાં આવી ન હતી, જેને કારણે આ જે મોટી દુર્ઘટના છે તે દુર્ઘટના બની. સૌથી મહત્વની વાત એ છે કે જે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરનું બહારનું જે એવિએશન છે, એવિએશનના કારણે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ અંદર જઈ શકી ન હતી, જેને કારણે ફાયર વિભાગની ટીમ દ્વારા પાછળનો જે ભાગ છે તે પાછળના ભાગ દ્વારા અંદર જોવામાં આવ્યો હતો. હાલ આપ એવિએશન જોઈ રહ્યા છો, જે એલિવેશન છે, એલિવેશનના કારણે ફાયર વિભાગની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાંજ સુધી ફાયર વિભાગની ટીમ અંદર જઈ શકી ન હતી, કારણ કે જે એલિવેશનનો જે ભાગ છે તે ખૂબ જ મજબૂત હતો, જેને તોડવામાં પણ એટલી જ જહેમત ઉઠાવવા પડી હતી. મહત્વની વાત એ છે કે તમામે તમામ જે દુકાનો છે તે દુકાનોમાં એસી પણ હતા, એસીના કારણે જે કમ્પ્રેસર છે તે આગમાં ફાટ્યા હતા, જેને કારણે જે આગ છે તે આગ વધુ પ્રસરી હતી. બીજી એક મુશ્કેલીનો સામનો એ પણ કરવો પડ્યો હતો, જે આગ હતી દુકાનની અંદર હતું અને શટર બંધ કરી દેવાયા હતા, જેને કારણે ફાયર વિભાગ જ્યારે પણ આ શટર ઊંચું કરતા હતા ત્યારે જે આગ છે તે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હાલ જે કુલિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે કાપડનો જે જથ્થો છે તે સિન્થેટિક હતો, જેને કારણે જે કાપડનો જે તમામ જે મુદ્દા માલ છે તે બળી ગયો હતો અને સિન્થેટિક પેટ્રોલિયમ પેદાશ હોય છે, જેને કારણે જે પેટ્રોલિયમ પેદાશ જે આગ હોય છે તે આગ વધુ ને વધુ પ્રસરતી હોય છે, જેને કારણે હાલ ફાયર વિભાગની જે ટીમ છે તે હજી પણ જે 12મો અને 14મો જે માળ છે તેમાં કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે પવનના કારણે જે આગ છે સતત વધી રહી છે. આગ પર કઈ રીતે કાબુ મેળવી શકાય તે અંગે તકેદારી રૂપે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. ફાયર ઓફિસર, મ્યુનિસિપલ કમિશનર સહિતનો જે કાફલો છે તે આજે વહેલી સવારથી અહીં આવી પહોંચ્યો છે અને આગ પર કઈ રીતે કાબુ મેળવી શકાય તે અંગે તમામ પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથોસાથ આજે જો વાત કરીએ તો આજે કુલિંગની કામગીરી બાદ આ આખે આખું જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જો જરૂર જણાશે તો પૂણા પોલીસ મથકમાં જે બિલ્ડર છે તે બિલ્ડર વિરુદ્ધ બેદરકારીનો ગુનો પણ નોંધવામાં આવશે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ચેતન. તો આખરે આજે આખી બિલ્ડિંગ છે કે જેમાં 28 કલાક થઈ ગયા તેમ છતાં આગ પર કાબુ નથી મેળવાયો. મહત્વનું છે કે ફાયર સેફ્ટીના સાધનો તો હતા પરંતુ તે કામ નહોતા કરતા. સુરત મહાનગરપાલિકા દ્વારા તમને નોટિસ પણ આપવામાં આવી પરંતુ તેમ છતાં પણ આ નોટિસ ધ્યાનમાં ન લેવાયું અને આખરે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે એ સાધનો કોઈ કામમાં ન આવ્યા.